પ્રશ્ન એક, હિંદ છોડો આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ 1942માં. પ્રશ્ન બે, ભારતમાં સૌ પ્રથમ રેલવે કયા વાઇસરોએ શરૂ કરી હતી? જવાબ ડેલાઉસીએ. પ્રશ્ન ત્રણ, જય હિન્દ નામનો નારો કોણે આપ્યો હતો? જવાબ સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન ચાર, 1857ના વિપ્લવના પ્રથમ શહીદ કોણ હતું? જવાબ મંગલ પાંડે. પ્રશ્ન પાંચ, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? જવાબ મોહનલાલ પંડ્યાને. પ્રશ્ન છ, તું મુજે ખૂન દો મેં તુમને આઝાદી દૂંગા, આ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન સાત, શેરે પંજાબ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ લાલા લાજપતરાયને. પ્રશ્ન આઠ, કરો યા મરો આ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ ગાંધીજીએ. પ્રશ્ન નવ, દાંડીકૂચ યાત્રા ક્યારે શરૂ કરવામાં આવી હતી? જવાબ 12 માર્ચ 1930માં. પ્રશ્ન દસ, સ્વાતંત્ર હિંદ ધારો ક્યાં પસાર કરવામાં આવ્યો હતો? જવાબ બ્રિટિશ પાર્લામેન્ટમાં. પ્રશ્ન અગિયાર, બ્રિટિશ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ માઉન્ટબેટન. પ્રશ્ન બાર, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? જવાબ કટકમાં. પ્રશ્ન તેર, અભિનવ ભારત નામની સંસ્થા કોણે સ્થાપી હતી? જવાબ વીર સાવરકરે. પ્રશ્ન ચૌદ, હિંદ છોડો આંદોલનની નેતાગીરી કોણે લીધી હતી? જવાબ ગાંધીજીએ. પ્રશ્ન પંદર, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? જવાબ બીજી. પ્રશ્ન સોળ, ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું હતું? જવાબ સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન સત્તર, મહારાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલ છે? જવાબ લખનૌ. પ્રશ્ન અઢાર, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ રાજા રામમોહન રાય. પ્રશ્ન ઓગણીસ, અસહકાર આંદોલન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ 1920માં. પ્રશ્ન વીસ, હિંદનું બુલબુલ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ સરોજિની નાયડુને. પ્રશ્ન એકવીસ, હિંદના દાદા તરીકેનું ઉપનામ કોને પ્રાપ્ત થયું છે? જવાબ દાદાભાઈ નવરોજીને. પ્રશ્ન બાવીસ, ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ કોણે અમલમાં મૂકી હતી? જવાબ લોર્ડ કર્ઝને. પ્રશ્ન ત્રેવીસ, વિદેશમાં સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ કોને ફરકાવ્યો હતો? જવાબ મેડમ કામાએ. પ્રશ્ન ચોવીસ, ગાંધીજીના રાજકીય ગુરુના નામ શું હતું? જવાબ ગોપાલકૃષ્ણ ગોખલે. પ્રશ્ન પચીસ, સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી? જવાબ વેલેસલીએ. પ્રશ્ન છવ્વીસ, સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ ખાન અબ્દુલ ગફાર ખાનને. પ્રશ્ન સત્યાવીસ, નેતાજીના ઉપનામથી
કોને ઓળખવામાં આવે છે? જવાબ, સુભાષચંદ્ર બોઝને. પ્રશ્ન 28. આરજી હકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? જવાબ, મુંબઈમાં. પ્રશ્ન 29. ખિલાફત આંદોલનની શરૂઆત કોણે કરી હતી? જવાબ, અલીભાઈઓએ. પ્રશ્ન 30. જલિયાવાલા બાગનો હત્યાકાંડમાં ગોળીઓ કોણે વરસાવી હતી? જવાબ, જનરલ ડાયરે. પ્રશ્ન 31. ભારતના બિસ્માર્ક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ, વલ્લભભાઈ પટેલને. પ્રશ્ન 32. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? જવાબ, રાજગોપાલાચારી. પ્રશ્ન 33. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? જવાબ, અમૃતસરમાં. પ્રશ્ન 34. સાયમન કમિશન ક્યારે નિમવામાં આવ્યું હતું? જવાબ, 1927માં. પ્રશ્ન 35. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ રહીશ, આ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ, લોકમાન્ય તિલકે. પ્રશ્ન 36. દેશબંધુના ઉપનામથી કોણ ઓળખાય છે? જવાબ, ચિત્તરંજન દાસ. પ્રશ્ન 37. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? જવાબ, વલ્લભભાઈ પટેલે. પ્રશ્ન 38. બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતને હું લૂણો લગાડું છું, આવું કોણે કહ્યું હતું? જવાબ, ગાંધીજીએ. પ્રશ્ન 39. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કોણે કરી હતી? જવાબ, અરવિંદ ઘોષે. પ્રશ્ન 40. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવેલ છે? જવાબ, આનંદ મઠમાંથી. પ્રશ્ન 41. બંગાળના ભાગલા ક્યારે કરવામાં આવ્યા હતા? જવાબ, 1906માં. પ્રશ્ન 42. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી કોને લાગી હતી? જવાબ, લાલા લજપતરાયને. પ્રશ્ન 43. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથના રચયિતા કોણ હતું? જવાબ, દયાનંદ સરસ્વતી. પ્રશ્ન 44. કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ, લોર્ડ મિન્ટોને. પ્રશ્ન 45. અંગ્રેજોએ સૌ પ્રથમ ક્યાં કોઠી સ્થાપી હતી? જવાબ, સુરતમાં. પ્રશ્ન 46. ગાંધીજીને સૌ પ્રથમ મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું? જવાબ, રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન 47. કેસરી અને મરાઠા જેવા સામયિકો કોણે બહાર પાડ્યા હતા? જવાબ, લાલા લજપતરાય. પ્રશ્ન 48. સ્વરાજ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? જવાબ, દયાનંદ સરસ્વતીએ. પ્રશ્ન 49. અંગ્રેજ ઓફિસર સોન્ડર્સની હત્યા કોણે કરી હતી? જવાબ, ભગતસિંહે. પ્રશ્ન 50. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ, જ્યોતિબા ફૂલે. પ્રશ્ન 51. કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ, રોલેટ એક્ટને. પ્રશ્ન 52. પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા ક્યાં કરવામાં આવી હતી? જવાબ,
लाहौर खाते। प्रश्न 53, भारत प्रजासत्ताक दिन क्यारे उजवे छे? जवाब 26 जानुआरी। प्रश्न 54, जलियावाला बाग नो हत्याकांड क्यारे थयो हतो? जवाब 12 मार्च 1919 में। प्रश्न 55, प्रथम व्यक्तिगत सत्याग्रही कोण हतो? जवाब विनोबा भावे।